પ્રિગવા સમાચારમાં આગળ વધીએ. સાબરકાંઠા જિલ્લા પોળો ફોરેસ્ટમાં આદિવાસીઓએ સરકાર સામે રણશીંગુ ફૂંક્યું છે અને પોળો જંગલમાં અન્ય લોકોએ રિસોર્ટ ઉભા કરી દેતા અહીંના લોકોની રોજગારી પર સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે સ્થાનિક વહીવટીતંત્ર રિસોર્ટ માલિકને મદદ કરી રહ્યા હોવાના પણ આક્ષેપો કરાઈ રહ્યા છે. પોળો ફોરેસ્ટના શરણેશ્વર મંદિર નજીક સ્થાનિક આદિવાસીઓ લારી ગલ્લા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા, પરંતુ હવે શરણેશ્વર મંદિર નજીક ખાનગી રિસોર્ટ બનાવી અહીં પાર્કિંગ ઝોન બનાવી દીધો છે, જ્યાં રિસોર્ટના વાહનો પાર્ક કરવામાં આવે છે, જેના કારણે ઊંટ ઘોડા જેવા પ્રાણીઓ પર નભતા આદિવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે. બીજી તરફ પ્રશાસને પોળો તરફ જતા મોટા વાહનો પર પ્રતિબંધ લગાવતું જાહેરનામું બહાર પાડ્યું છે. વ્યવસ્થિત રીતે અમારો ધંધો ચાલુ હતો અને અમારા ગામમાં અભાપુર ગામ અભાપુર શરણેશ્વર ગામમાં એક નવી મોટી હોટલ બનાવી છે ભરતભાઈ ને, ત્યારને અમારે આજીવિકા બંધ થઈ ગયો છે. એમાં એમ નક્કી કર્યું છે જે લશ્કરી બસો પોળો ની અંદર નથી જવા દેવાની, બધી અહીંયા ઉભી રહે, 150 રૂપિયા ભાડું એક ગાડીનું લેવાનું, અને જે સેંકડા રાખેલા છે એમને સેંકડા ની અંદર ટુરિસ્ટ લોકો ઉતારીને બેસાડવાના, એમાં જે ભાડું આવે એ હોટલમાં જાય, અને એ બધા જ લોકો કમાણી કરવા માટે બહારથી આવે, બહારથી આવેલા છે, એક પણ આદિવાસી અહીંના અસ્થાની નથી. એટલે કહેવાનો મતલબ એવો છે કે અસ્થાનિક માણસોને જે રોજીરોટી મળતી હતી અહીંયા એ બધી જ બંધ થઈ ગયેલી છે. આદિવાસીઓની આ લડતમાં સ્થાનિક ધારાસભ્ય અને વિધાનસભાના દંડક અશ્વિન કોટવાલ પણ જોડાયા છે. સ્થાનિકોની માંગ છે કે વન વે નું જાહેરનામું રદ કરવામાં આવે, ત્યારે હવે જોવું રહ્યું કે સાબરકાંઠા જિલ્લા વહીવટીતંત્ર શું પગલા ભરે છે. ઈશાંત પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, પોળો, વિજયનગર, સાબરકાંઠા. આપણું સર્વસ્વ સમાજને અર્પણ. આ ગાંધીયન ફિલોસોફીને શિલ્પકાર કાંતિલાલ પટેલે જીવનમાં ચરિતાર્થ કરી અને 60 કરોડની પોતાની સંપત્તિ કલાવારસાના જતન માટે દાન કરી દીધી. શિલ્પકાર કાંતિલાલ પટેલનું કલા ક્ષેત્રે આગવું પ્રદાન છે. બાળપણથી જ કલામાં રૂચિ ધરાવતા કાંતિલાલ પટેલને સરદાર સાહેબના હસ્તે સન્માન મળ્યું તો પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામે પણ તેમનું બહુમાન કરેલું છે. કલાકારને પોતાના કલા વારસાની જાળવણી અને ભવિષ્યના કલાકારો માટે સવિશેષ પ્રેમ હોય છે. ભાવિ કલાકારોને સહયોગના ઉમદા વિચારને કાંતિલાલ પટેલે અમલમાં મૂક્યો અને પોતાની 9,270 ચોરસમાની ચીકુવાડી અને સ્ટુડિયો દાનમાં આપી દીધો. કાંતિલાલ પટેલે અંદાજે 60 કરોડની સંપત્તિનું લલિત કલા અકાદમીના નામે કાયદેસર વસિયતનામું તૈયાર કરાવ્યું. એક આખું મોટું કેન્દ્ર થઈ જશે ને ભવિષ્યના કલાકારો માટે. અહીંયા એ લોકો કેમ્પ કરશે, એ લોકો જે એક્ટિવિટી કરાવશે એ કરશે, કાસ્ટિંગ કરશે. અહીંયા ફાઉન્ડ્રી છે, બધા સાધનો છે, બધું છે, બધું આપીને જ જવાનું છે. ગાંધીયન સંસ્થામાં ભણેલા કાંતિલાલ પટેલ ટ્રસ્ટીશીપના સિદ્ધાંતને માને છે અને એટલે જ આજીવન સમાજ પાસેથી મળેલું સઘળું કોઈ વ્યક્તિને આપવાને બદલે સમાજને પરત અર્પણ કરી રહ્યા છે. ગાંધીયન વિચારને વરેલા કાંતિલાલ પટેલના કલા પ્રત્યેના અભિગમને અભિનંદન. હિમાંશુ વોરા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. એકત્રીસમી ઓક્ટોબરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરશે, જેને લઈ સરકાર રાજ્યના તમામ જિલ્લાઓમાં એકતા યાત્રા કાઢશે. આ સાથે જિલ્લા સ્તરે ખાટલા પરિષદ પણ યોજવામાં આવશે. જે સરદાર પટેલે દેશને એક કરવામાં આગવી ભૂમિકા ભજવેલી છે, જેમના દ્વારા હિન્દુસ્તાન અખંડિત રાજ્ય દેશ બનેલ છે, એવા સરદાર પટેલજીની સમગ્ર ગુજરાતમાં ખૂણે ખૂણે યોગ્ય પ્રકારના વિચાર સાથેની સ્ટેચ્યુ ઓફ યુનિટીની માહિતી પ્રાપ્ત થાય એના માટે રાજ્ય સરકાર દ્વારા 20-29 સુધી એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચનગર સેવા સદનના પ્રમુખ સુરભિ તમાકુવાલાએ તેમના વોર્ડમાં વિકાસના કામો માટે રૂપિયા 1.20 કરોડની ફાળવણી કરતા વિવાદના સૂર રેલાયા છે.
કોંગ્રેસના નગરસેવકોએ આ બાબતે વિરોધ નોંધાવી અન્ય વોર્ડને પણ સરખી ગ્રાન્ટ ફાળવવા માટે માંગ કરી છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી રૂપિયા 1.20 કરોડની ફાળવણી કરાતા વિવાદ સર્જાયો છે. તો દરેક વોર્ડમાં વિકાસના કામ માટે રૂપિયા 40 થી 42 લાખની મર્યાદા હોય છે, પરંતુ મહિલા પ્રમુખે સીધા 1.25 કરોડ રૂપિયા ફાળવી દેતા કોંગ્રેસના નગરસેવકો લાલગુમ થયા છે અને નગરપાલિકા પહોંચી વિરોધ નોંધાવ્યો હતો. તો કોંગ્રેસના નગરસેવકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે શહેરના અન્ય વિસ્તારોમાં રસ્તાની બિસ્માર હાલત છે, આમ છતાં રાજકીય ઇરાદો પાર પાડવા માટે એક જ વોર્ડમાં વિકાસના કામ માટે 1.25 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. દરેક વિસ્તારના અંદર 1-1 કરોડના કામગીરીને પ્રાધાન્ય આપવું જોઈએ એવી અમારી માંગ છે, અને ખાસ કરીને પ્રમુખશ્રીને રજૂઆત કરેલી છે કે ભરૂચની પરિસ્થિતિ જોઈએ તો ભૂગર્ભ ગટર યોજના પછી જે વિસ્તારના રોડોની રસ્તાની હાલત છે એ અત્યંત બિસ્માર હાલત છે. હજી તો 3-4 વોર્ડના કામોનું લિસ્ટ આવ્યું છે, બીજું બાકી છે, એ હજી પ્રોસિજરમાં છે. એ વાત ખોટી છે, અમે જોયું છે અત્યાર સુધી ત્યાં પણ વિકાસ થયેલો જ છે, બીજા ઘણા બધા પણ કામો એવા છે કે જે થયેલા છે. ભરૂચ સિવિલ હોસ્પિટલ વારંવાર વિવાદોમાં ઘેરાયેલી રહી છે, ત્યારે ભરૂચ સિવિલ હોસ્પિટલનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં વારંવાર કોલ્ડ સ્ટોરેજ બંધ થઈ જતા મૃતદેહ વિકૃત હાલતમાં થઈ જાય છે, ત્યારે હવે બિનવારસી મૃતદેહ સ્વીકારવાનો સામાજિક સંસ્થાઓએ ઇન્કાર કર્યો છે. બિનવારસી મૃતદેહ બાદ કોઈ પરિવારજન આવે તો તેઓ પણ મૃતદેહ ઓળખી શકતા નથી અને અત્યંત દુર્ગંધ મારે છે, ત્યારે બિનવારસી મૃતદેહના અંતિમ સંસ્કાર કરતી સંસ્થાએ જો કોલ્ડ સ્ટોરેજ અંગે કાયમી નિરાકરણ નહીં આવે તો આવનારા દિવસોમાં મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે. આ તરફ સિવિલ પ્રશાસને દર વખતની જેમ આ વખતે પણ સમસ્યાનું નિરાકરણ આવી જશે તેવું આશ્વાસન આપ્યું છે. તો વાત કરીએ દુબઈમાં, જ્યાં પણ નવરાત્રીનો રંગ જોવા મળ્યો છે. જી હા, દુબઈમાં જામી ગરબાની મોજ. ગુજરાતી ગરબાના તાલે લોકો મન મૂકીને નાચ્યા. સૌથી લાંબો લોક મહોત્સવ સાથે સાથે માતાજીની આરાધનાનું પણ પર્વ છે, ત્યારે આ નોરતામાં નવરાત્રીમાં જ્યાં ચારે તરફ ઉજવણી થઈ રહી છે ત્યારે તેમાંથી દુબઈ પણ બાકાત નથી. દુબઈમાં વસતા ગુજરાતીઓ દ્વારા ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી. દુબઈમાં પણ ગરબાની ગુંજ સંભળાઈ રહી છે. તો તરફ અમદાવાદના આગમન પાર્ટી પ્લોટમાં ભવ્ય ગરબાનું આયોજન કરાયું હતું. ગુજરાતના નવરાત્રીનું ખૂબ જ આગવું સ્થાન છે, ત્યારે ખેલૈયાઓ આ નવ દિવસ ગરબા રમવાની કોઈ પણ કચાશ છોડતા નથી. અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલ આગમન પાર્ટી પ્લોટમાં ખૂબ સુંદર ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખેલૈયાઓએ મન મૂકીને ગરબા રમ્યા. સાથે સમય છે સમાચાર સમાપ્તિનો, પણ વધુ સમાચાર અને અપડેટ્સ માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. આ સાથે જ આપ અમારી વેબસાઇટ newseatingujarati.com પર લોગ ઇન કરી શકો છો. નમસ્કાર.